શેરડી પિલાણ સીઝન શરૂ થઈ છે ત્યારે ચલથાણ સુગરે 4000 ટનથી વધુ પિલાણ કરી દીધું છે. જોકે મજૂરો હજુ પૂરા નહીં આવતા આવનાર દિવસોમાં પિલાણ સીઝન વેગ પકડશે. દક્ષિણ ગુજરાતની સુગર મિલો નવી પિલાણ સીઝનની શરૂઆત કરી દીધી છે ત્યારે પલસાણા તાલુકાના ચલથાણ સુગરે પણ ક્રશિંગ શરૂ કર્યું છે. બે દિવસની વાત કરીએ તો 3800 ટન જેટલું પિલાણ કરાયું છે. જોકે 3 દિવસે 4000 ટનથી વધુની રાસ આવનાર હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે. ત્યારે આજે નવી ખાંડ નીકળવાની શરૂઆત થતા ચલથાણ સુગર ફેક્ટરીના પ્રમુખ તેમજ બોર્ડ ડિરેક્ટરની હાજરીમાં નવી ખાંડની વિધિવત મંત્રોચ્ચાર સાથે પૂજન કરી પ્રથમ બેન્ચનો શુભારંભ કરતા સભાસદોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઘણા મહિનાઓથી સુગર બંધ રહેતા શરૂઆતના દિવસોમાં પિલાણ ક્ષમતા ઓછી આવતી હોય છે. જોકે આજ પિલાણ ક્ષમતા માટે ભૂતકાળમાં સુગર દ્વારા મશીનરી ખર્ચ અંગે પણ કર્યો હતો. તો બીજી બાજુ ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી પણ હોય, શેરડી કાપનારા મજૂરો મતદાન માટે ગયા છે તેમજ થોડા આવવાના બાકી પણ છે. ત્યારે મજૂરો સંપૂર્ણ આવી ગયા બાદ પિલાણ અને શેરડી કાપણીને વેગ મળનાર છે અને હાલમાં નવી મશીનરી હોવા છતાં સારી રિકવરી મળી રહી છે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે. તમે 3800 કેવો છો ક્રશિંગમાં? મીડિયામાં તો કંઈ 1600 જેવું બતાવે છે. હવે મીડિયામાં જે આપ્યું છે વાત તમારી સાચી છે. આજે એક પેપર ન્યૂઝ પેપરમાં છે આપ્યું છે સંદેશ. ખરેખર એને આપણે આજે મારો જે રિપોર્ટ છે એ રિપોર્ટ બી તમને જોઈ શકો છો, હું તમને આપી શકું એમ છું. અને મારું 3870નું ક્રશિંગ છે, ઓન પેપર છે. કોઈ પણ વાત કરતું હોય કે ભાઈ મીડિયા આપી દેજો, મીડિયા કાઢી એને માહિતી મળે છે, સાચી માહિતી મેળવે છે કે કઈ માહિતી મેળવે છે ખબર નથી અમને. તો એ ગમે તેવી માહિતી, હવે 2.5 દિવસ 5 વાગ્યા પછી ચાલુ થયેલું હોય તો એ 2.5 દિવસનું ક્રશિંગ ગણાય. કારણ કે ક્યારે શિફ્ટ બદલાતી હોય, ક્યારે 24 કલાક પૂરા થતા હોય અને એનું ક્રશિંગને ગણતરીમાં લેવામાં આવે એ એમને ખબર નહીં હોય, એટલે એમને જ્યાંથી માહિતી મળે અધૂરી એ છાપી દે છે આવી રીતે. મતલબ માહિતી સારી મળતી નથી એમને સાચી. કોઈ બી ફેક્ટરી હોય શરૂઆતના તબક્કામાં લોકડાઉન આવે છે, એનું કારણ શું હોઈ શકે? કોઈ પણ ઇન્ડસ્ટ્રી 6 મહિના સુધી ઇન્ડસ્ટ્રી બંધ હોય, આ સિઝનલ ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે એપ્રિલમાં, માર્ચ એપ્રિલમાં બધી ઇન્ડસ્ટ્રીઓ બંધ થાય, પછી પાછા અત્યારે ઓક્ટોબર નવેમ્બરમાં ઇન્ડસ્ટ્રીઓ સ્ટાર્ટ થાય. હવે 6 મહિનાના વચ્ચેનો જે બંધનો જે પીરિયડ હોય એની અંદર ઘણા બધા કોરોઝનથી લઈને ઘણી બધી ડેવલપમેન્ટ થતું હોય, એમ તો આખું ઓવર હિલિંગ બી થતું હોય, ત્યાર પછી એની ટ્રાયલ પણ લેવામાં આવતી હોય. તો એ જે ટ્રાયલ લેવામાં આવે, ટ્રાયલ રિયલમાં એક ખાલી જે ગુમાવા ફેરવવામાં આવે છે વગર લોડે, કે જ્યારે શેરડી નહીં હોય ટ્રાયલમાં, જ્યારે શેરડી સાથે ફેક્ટરી ચાલુ થાય, જ્યારે ફૂલ લોડથી ફેક્ટરી ચાલુ થાય, ત્યારે એમાં જે કંઈ નાના મોટા પ્રોબ્લેમ હોય એ બધી જ જગ્યાએ ક્રિએટ થતા હોય. કે એક સુગરમાં છે એવી વાત બી નથી, કે બધી સુગરોમાં વાળા બધી ક્રિએટ થતા હોય. કોઈનું ચાલતું હોય, કોઈનું 2 કલાક બંધ થાય, કોઈનું 3 કલાક બંધ થાય, ચાલુ થાય બંધ થાય, શરૂઆતમાં 2-3 દિવસ બધે જ પ્રોબ્લેમો આવતા હોય અને પછી ધીમે ધીમે રનિંગમાં આવી જતું હોય. એક નેચરલી બાબત છે, કેમ કે આ સિઝનલ ઇન્ડસ્ટ્રી છે. 6 મહિના ફેક્ટરી બંધ રહી હોય અને એ પ્લાનને, આટલા મોટા પ્લાનને પાછો ઉઠાવો, એટલે એક જગ્યાએ તમે કમ્પ્લીટ કરી દો તો બીજી જગ્યાએ પાછી બીજી જગ્યાએ આવે, ત્રીજી જગ્યાએ આવે, આખી એક સાયકલ પૂરી થઈ જાય પછી વાંધો નહીં આવે. 3 દિવસમાં જ્યાં ખાણ બહાર નીકળી જાય પછી એના બહુ પ્રોબ્લેમો આવતા નહીં હોય. પછી કઈ જે કંઈ બી પ્રોબ્લેમો આવતા હોય એ મેન મેડ હોય, કે માણસની ભૂલને લીધે કોઈ પ્રોબ્લેમો આવી શકતા આવતા હોય. બાકી 3 કલાક 4 કલાક 6 કલાક ચાલ્યા પછી જો આ પ્રોબ્લેમ આવતો હોય તો એ માનવું કે ભાઈ માણસની ભૂલને લીધે પણ પ્રોબ્લેમ આવે. માણસની ભૂલથી બોઇલરમાં કંઈ પ્રોબ્લેમ આવી જાય ને બોઇલર જમ થઈ જાય કે બંધ થઈ જાય અને એની રીતે ટર્બાઈન બંધ થાય તો આખી ફેક્ટરીમાં બંધ થઈ જાય. બાકી એમાં બીજું કંઈ આવતું નથી. અને જે ટેકનિકલ પર્સન છે જે સમજે છે એ સમજે જ છે. કેતન ચીમનભાઈ પટેલ, ચલથાણ સુગર પ્રમુખશ્રી. આજે સુગર ફેક્ટરી સ્ટાર્ટ થયા પછી આજે અમારી પહેલી ખાણ બની છે અને ગોડાઉનમાં પેકિંગ થઈને આજે ગોડાઉનમાં મૂકવાની શુભ શરૂઆત કરી દીધી છે. તો તે પ્રસંગે અમે દર વર્ષે જ પૂજા કરતા હોય એ રીતે આજે પણ અમે પૂજા કરી છે અને ખાણનો ગોડાઉનમાં મૂકવાની શુભ શરૂઆત કરી દીધી છે. શરૂઆત પહેલા દિવસે કેટલું પ્રસંગને શું થયું? પહેલા દિવસે તો અમે સાંજે જ ચાલુ કરેલી, એટલે લગભગ 3-1 કલાકમાં 301 ટનનું ક્રશિંગ કરીને પછી થોડોક પ્રોબ્લેમ આવે બંધ થઈ અને બીજી દિવસે પાછી શરૂઆત કરી દીધી. ગઈકાલનું અમારું ક્રશિંગ જે છે એ લગભગ 3870નું ક્રશિંગ છે અને આજે પણ ક્રશિંગ ચાલુ છે. લગભગ આવતીકાલે એ ક્રશિંગ જે અત્યારે રિસેપમાં ચાલે છે એ પ્રમાણે 4-4.5 હજાર ટન જેટલું ક્રશિંગ આવતીકાલે પણ આવશે. અત્યારે મજૂરો ડાંગમાં ચૂંટણી હોય ત્યાં છે, થોડાક કાલે જવાના છે, એના લીધે ક્રશિંગ ફૂલ લેવા એ પોઝિશનમાં નથી. એટલે મજૂરો ડાંગથી આવ્યા પછી જ મજૂરો ક્રશિંગ ફૂલ ફ્લેટમાં ચાલુ થશે.